હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સુપર સહેલિયા હું નીપા મિસ્ત્રી આજે તમારા માટે કંઈક નવું અને કંઈક ડિફરન્ટ બનાવવા જઈ રહી છું તમે જોઈ શકો છો મારા હાથમાં કોળી છે અને હું તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકી રહી છું તો ચાલો આપણે કંઈક નવું બનાવીએ અને એના માટે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે તે પણ જાણી લઈએ તો અહીંયા મેં પોણો કપ મસૂરની દાળ અને ચાર ટેબલ સ્પૂન જેટલું મગની દાળ લીધી છે અને એને સરસ ત્રણથી ચાર પાણીએ ધોઈ લેવાનું છે ત્યારબાદ આપણે એને કૂકરમાં આ રીતે પાણી મૂકી દેવાનું છે અને દાળની તપેલી આપણે આની અંદર મૂકી દેવાની છે અને દાળની અંદર આપણે લગભગ એકથી દોઢ કપ જેટલું પાણી રેડ્યું છે અને એને આ રીતે એક સીટી પડે ત્યાં સુધી કૂકર બંધ કરીને બાફી લેવાનું છે આ સાઈડ આપણે કોળિયાને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું છે દાળને આપણે એટલી જ બાફવાની છે કે જેટલી બફાય જ ખાલી એને વધારે પડતી ઓવર કૂક નથી કરી દેવાની માટે આપણે એક સીટી પડશે ત્યાં સુધી જ એને બાફીશું કોળિયું ગરમ કરવા આપણે મૂકી દઈએ આખો પ્રોસેસ આપણો દાળનો થશે ત્યાં સુધી આપણે કોળિયાને ગરમ કરવા રાખીશું તો તમે જોઈ શકો છો આપણી દાળ બફાઈ ગઈ છે આપણી દાળ બફાઈ ગયા બાદ આપણે હવે એને કાઢી લેશું કૂકરમાંથી અને એ જ કૂકરમાં આપણે વઘાર કરવા મૂકી દઈશું કૂકરમાં મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લીધું છે શુદ્ધ દેશી ઘી લેવાનું છે આપણે આમાં તેલનો બિલકુલ યુઝ નથી કરવાનો ત્યારબાદ વઘારમાં આપણે પહેલાં જીરું એડ કરીશું ત્યારબાદ શાહ જીરું એડ કરીશું વઘારના આખા બે મરચાં લેવાના છે એકથી બે તમાલપત્રા લેવાના છે બે લવિંગ લેવાના છે આઠથી દસ કઢી પત્તા લેવાના છે અને એની અંદર બરાબર સંતરાઈ જાય ત્યારબાદ આપણે એડ કરવાનું છે કાંદો એક મોટો કાંદો બારીક કાપેલો મેં આ રીતે એડ કરી દીધો છે અને સાંતળી લીધું છે મિત્રો બાય મિસ્ટેક પર આથી ક્લિપ મિસ થઈ ગઈ છે એટલા માટે હું તમને આ રીતે કહી રહી છું પણ આ રેસીપી ખૂબ જ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો આપણું આ સરસ વઘાર સંતળાઈ રહ્યો છે તો આપણે એની અંદર હવે એડ કરી દઈશું આદુ લસણની પેસ્ટ આપણે વઘારમાં એક લીલું મરચું પણ આખું કાપીને ઊભું નાખી દીધું છે આદુ લસણની પેસ્ટ સંતળાઈ જાય ત્યારબાદ આપણે બાકીના મસાલા કરીશું આ એક ખૂબ જ પૌષ્ટિક રેસીપી છે અને મસૂરી દાળ છે જે ગરમ પડતી હોય છે એટલે આપણે ઠંડક હોય ત્યારે એ દાળ ખાઈએ તો ખૂબ જ સારી રહેશે આપણા માટે બોડી માટે ખૂબ જ સારી છે એમાં ખૂબ જ ન્યુટ્રિયન્સ રહેલા હોય છે અને એની સામે આપણે ઘી લીધું છે એટલે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બની જશે વઘાર આપણો સંતળાઈ ગયો છે એટલે આપણે એની અંદર એક કપ પાણી લે એડ કરી દીધું છે ત્યારબાદ આપણે એની અંદર એડ કરી દઈશું દાળ જે બાફીને રાખેલી છે તે તમે જોઈ શકો છો દાળ એકદમ બફાઈ નથી ગઈ થોડી આખી પાખી રહે તે જ રીતે બાફેલી છે તો તમારે પણ આ જ રીતે બાફવાની છે હજુ આપણે બીજું અંદર પાણી એડ કરી લઈએ છીએ લગભગ આપણે અહીંયા દોઢથી બે કપ જેટલું પાણી એડ કર્યું છે તમે તમારી થિકનેસ અને કન્સિસ્ટન્સી જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે પાણી એડ કરી શકો છો પણ આ દાળને આપણે બહુ પાતળી નથી બનાવવાની આખા પ્રોસેસમાં લગભગ આપણે ત્રણથી સાડા ત્રણ કપનો પાણીનો ઉપયોગ કર્યો છે હવે આપણે એની અંદર એડ કરી લઈશું ચાર ચમચી મરચું નાની નાની ચાર ચમચી લીધી છે નાની નાની બે ચમચી છે હળદર અને ચાર ચમચી નાની નાની જીરો આમાં આપણે ગરમ મસાલોનો બિલકુલ યુઝ નથી કરવાનો આપણે આખા ખડા મસાલામાં બેથી ત્રણ નંગ લવિંગ એડ કર્યા છે અને બે તમાલપત્ર એડ કર્યા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ત્યારબાદ આપણે આ દાળને ઉકળવા દઈશું થોડીવાર ઢાંકી દઈશું એની ઉપર એટલે કૂકિંગ જલ્દી થાય અને જલ્દી ઉકળી જાય અને સરસ મિક્સ થઈ જશે બધા મસાલા બ્લેન્ડ થઈ જશે એની સાથે મિત્રો શરૂઆતના પહેલા જમાનામાં લોકો માટીના વાસણમાં રસોઈ બનાવતા હતા જે અત્યારે શક્ય જ નથી કે આપણે માટીમાં બનાવીએ કેમ કે અત્યારે નોનસ્ટિક છે પછી કાચના વાસણમાં પણ કૂકિંગ કરી રહ્યા છે સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં પણ બધા લોકો કૂકિંગ કરી રહ્યા છે એટલે માટીના વાસણનો યુઝ કરવાની મેથડ જે છે તે લુપ્ત થઈ રહી છે તો આ રીતે આપણે એને ફરીથી યુઝમાં લઈએ કોળી સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને દાળની અંદર મૂકી દેવાનું છે આ રીતે અને તરત જ ઢાંકી દેવાનું છે આ રીતે કરવાથી જે માટીમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સ છે મિનરલ્સ છે તે બધું જ દાળની અંદર મિક્સ થઈ જશે તો તમે જો માટીના વાસણમાં રસોઈ કરવાનું શક્ય ન હોય તો આ રીતે તમે માટીનો યુઝ કરશો તો તમારા શરીરમાં જે મિનરલ્સ જોઈતા હશે તે મળી રહેશે તમને પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે આ કોળિયાનો ઉપયોગ બેથી ત્રણ વાર કરવાનો છે વધુમાં વધુ એનાથી વધારે ઉપયોગ નથી કરવાનો જો વધુ ઉપયોગ કરશો તો તેના ન્યૂટ્રિયન્ટ્સ તમને નહીં મળશે તો આપણી દાળ બનીને રેડી છે અને કોથમીર એડ કરીને આપણે એને ગાર્નિશ કરી દીધું છે અને સર્વ કરી દીધી છે તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ